पछात मानवामां आवता बनासकांठा जिल्लामां एक सामान्य परिवारनी दीकरीए पोतानामां रहेली प्रतिभाथी सौ कोईने चौंकावी दीधा छे। आ दीकरीनी उम्र तो मात्र 14 वर्ष छे, पण तेनी पसंदगी BCCI द्वारा योजनारी नेशनल क्रिकेट ओपन टूर्नामेंटमां गुजरातनी टीममां सिलेक्शन थयुं छे। प्रतिभा पर कोईनो इजारो नथी અને આ સાબિત કરી બતાવી છે પછાત માનવામાં આવતા બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના નાનકડા ગામ એવા મોટા કાપરાની એક 14 વર્ષની દીકરીએ। બનાસકાંઠા જિલ્લાને પછાત જિલ્લો માનવામાં આવે છે અને આ જિલ્લાના લોકો રૂઢિચુસ્ત વિચારધારા ધરાવે છે, પરંતુ સમયની સાથે સાથે હવે આ જિલ્લાના લોકોની વિચારધારા પણ બદલાવા માંડી છે। બનાસકાંઠા જિલ્લાના લોકો પછાત છે ત્યારે આ પછાત જિલ્લામાં સ્ત્રીઓની જીવનશૈલી કેવી હશે તે સમજી શકાય છે, પરંતુ આ તમામ બાબતો વચ્ચે ડીસા તાલુકાના મોટા કાપરા ગામની એક 14 વર્ષીય દીકરીએ બનાસકાંઠા જિલ્લાનું પછાતપણાનું કલંક ભાંગ્યું છે। જ્યાં સ્ત્રીઓને હજુ સુધી જોઈએ તેવી સ્વતંત્રતા નથી, ત્યાં આ 14 વર્ષની દીકરી મોટા શહેરના ક્રિકેટરોને પણ શરમાવે તેવું ક્રિકેટ રમી રહી છે। પોતાના કાંડાની કરામતથી આ નિધિ દેસાઈ નામની આ દીકરીમાં રહેલી પ્રતિભાને જોઈ સૌ કોઈ દંગ થઈ જાય છે। છેલ્લા 4 વર્ષથી ડીસા ખાતે ન્યૂ TCD ફાર્મ ખાતે ક્રિકેટની તાલીમ લઈ રહેલી નિધિ દેસાઈની પસંદગી આગામી સમયમાં BCCI દ્વારા યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની ઓપન ટુર્નામેન્ટમાં ગુજરાતની ટીમમાં પસંદગી થઈ છે। નિધિની ઉંમર તો હજુ માત્ર 14 વર્ષ છે અને તેની પસંદગી ગુજરાતની સિનિયર ટીમમાં થઈ છે। આ બાબત જ તેનામાં રહેલી પ્રતિભાની ગવાહી આપે છે। હું અહીંયા 3 વર્ષથી પ્રેક્ટિસ કરું છું, અહીંયા શૈલેષ સર તથા વિપુલ સર મને કોચિંગ આપે છે અને હું BCCI વુમન્સ ક્રિકેટ ઓપનમાં GCA ક્રિકેટ એસોસિએશનમાં મારું સિલેક્શન થયું છે અને અહીંયા બહુ જ સારી કોચિંગ આપવામાં આવે છે શૈલેષ સર અને વિપુલ સર દ્વારા। એક દીકરી જ્યારે પગમાં પેડ, માથામાં હેલ્મેટ અને હાથમાં ક્રિકેટના ગ્લોવ્સ પહેરીને ક્રિકેટની પીચ પર છોકરા સામે બેટિંગ કરે તે દ્રશ્ય ખરેખર બનાસકાંઠા જેવા પછાત જિલ્લા માટે આશ્ચર્ય પમાડે તેવા છે। માત્ર 14 વર્ષની ઉંમરમાં આ દીકરી અત્યારે દિવસના લગભગ 7-8 કલાક નેટ પ્રેક્ટિસ કરી રહી છે અને ડીસામાં ગરીબ બાળકોને નિઃશુલ્ક ક્રિકેટની તાલીમ આપતી સંસ્થા પણ તેની પ્રતિભાથી પ્રભાવિત છે। નિધિ દેસાઈ જે BCCI સંચાલિત ઓપન સિનિયર વિમેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર 2021 ટુર્નામેન્ટ માટેની પસંદગી ગુજરાત ક્રિકેટ એસોસિએશન વિમેન્સ ટીમમાં થઈ છે। એકચ્યુઅલી નિધિ દેસાઈ અંડર 14 ટુર્નામેન્ટ માટેની અવેલેબલ હતી, પણ એનું એકદમ બેસ્ટ પરફોર્મન્સના કારણે ગુજરાત ક્રિકેટ એસોસિએશને એને ઓપનની કેટેગરીની અંદર સામેલ કરી છે। એને 3-3 ફોર્મેટની જે અંડર 19 ઓપન અને જે 16ની જે મેચો છે એ એને રમવા માટે એને એક મોટું પ્લેટફોર્મ મળ્યું છે। કારણ કે છેલ્લા 3 વર્ષથી અમારે TCD ક્રિકેટ એકેડેમીની અંદર કોચિંગ લે છે અને એને ખૂબ સારું પરફોર્મન્સ બતાવ્યું છે અને કોચિંગની અંદર બી પદ્ધતિસર અમે આપીને એને તૈયાર કરી છે અને છેલ્લા 3 વર્ષથી TCD ગ્રાઉન્ડ ઉપર કોચિંગ કરી અને આજે આ લેવલે પહોંચી ડીસાનું ગૌરવ વધાર્યું છે અને એક દીકરી તરીકે ગુજરાતની ટીમમાં પસંદગી થવા બદલ અમે એકેડેમી વતી ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। બનાસકાંઠા જેવા પછાત માનવામાં આવતા જિલ્લામાં જ્યાં હજુ સુધી લોકો પણ રૂઢિગત જીવન પદ્ધતિથી જીવન જીવી રહ્યા છે તેવામાં એક ગામડાની દીકરી રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં પોતાનું હીર બતાવે તે ખરેખર ગૌરવ લેવા જેવી બાબત છે।